अगला वीडियो ની અંદર મિત્રો આપણે તોફાનકી ઓર કવિતા છે બરાબર તેના જે સાહિત્યકાર કવિ છે તે શિવમંગલસિંહ સુમન તેના વિશે છે પરિચય મેળવ્યો અને કવિતા છે તેનું પઠન પણ કર્યું અને કવિતા છે તેનું ગાન છે તે પણ કર્યું હવે આપણે આ કવિતા જે આપેલી છે તોફાનકી ઓર તેની સરળ ભાષાની અંદર છે તે સમજૂતી મેળવીએ તો શિવમંગલસિંહ સુમન રચિત તોફાનકી ઓર जय मित्रों कविता नो पाठ तूफानों की ओर घुमा दो नाविक नीच पतवार तूफानों की ओर घुमा दो नाविक नीच पतवार तूफान ने मित्रों तूफान समुद्र ने अंदर छे मित्रों आपने जो है कि भाई खूब ज पवन जोरदार आवतो होय बराबर छे वरसाद पड़तो होय अने आज आखे को तूफान दुनियाना मोजा जे ऊंचा ऊंचा उछळता होय एक जात में तूफान थे तूफानों की ओर घुमा दो फिर भी दियो घुमा दो ले नाविक नाविक ले नाव चलाने वाला नीच नीच अटले अपनी नीच पतवार नीच अटले अपनी पतवार यानी कि नाव चलाने की दिकोनी लकड़ी या चप्पू नाव ले जब अपने बड़ी चलाओ माटे नी जब लकड़ी आवे मित्रों नीचे न तरफ से हम पुरो यो भाग होए बराबर छे तो इन्हें पतवार कहेंगे सुमन मित्रों तूफानों की ओर घुमा दो नाविक नीचे पतवार तूफान छे एक प्रतीक छे मित्रों प्रतीक એટલે શું એટલે આપણે એ ખબર હોય છે મિત્રો કઈક વસ્તુ એવી હોય કે જે જેના આધારે બીજી વસ્તુ છે સમજાઈ જતી હોય દાખલા તરીકે કોઈક ગુલાબ છે મને આપવામાં આવે ખાલી કોઈ વ્યક્તિને ગુલાબ છે એ આપવામાં આવે તો ગુલાબ છે એ મિત્રો પ્રેમનું પ્રતીક છે તમે કોઈને ગુલાબ ગુલાબ આપો છો બરાબર એ શું થઈ ગયું કે પ્રેમનું પ્રતીક છે એવી રીતે તૂફાન જે છે તે કોનું પ્રતીક છે તો કે મુશ્કેલી કઠિનાઈ આવે મુશ્કેલીઓ છે તેનું પ્રતીક છે તે તોફાન છે અહીંયા શિવમંગલસિંહ સુમન જે છે તેમણે તોફાન છે તે પ્રતીક તરીકે લીધો છે પણ હું કે મુશ્કેલીઓ જીવનની અંદર જે મુશ્કેલીઓ મિત્રો આપણે આવે છે તે મુશ્કેલીઓની તરફ છે આપણે તેનાથી ભાગી જવું ન જોઈએ પણ તેનો સામનો છે તે કરવો જોઈએ તેમ શિવમંગલસિંહ સુમન કહે એટલા માટે શું કહે છે તૂફાનો કે ઓર ઘુમા દો નાવિક નીચે પતવાર નાવિક એટલે કોણ નાવિક એટલે આપણે મનુષ્ય મિત્રો કે આપણે નાવિક દ્વારા આપણને સમજાવવા માંગે છે કે જીવનની અંદર જે કઈ મુશ્કેલીઓ આવે છે તેનો સામનો કરવા માટે છે આપણે તેના તરફ છે તે આગળ વધવું જોઈએ અહીંયા આપણે શિવમંગલસિંહ સુમન છે ને નાવિક દ્વારા સમજાવવા માંગે છે કે હે નાવિક તું તોફાનોનો સામનો કરવા માટે તારું સુકાન છે તે તોફાનોની દિશાની અંદર છે તે ફેરવી દે તોફાન જે દિશામાંથી આવી રહ્યો છે તે દિશામાં તારું સુકાન છે ફેરવી દે શિવમંગલસિંહ સુમન એમ નથી કહેતા કે તમે પાછા વળી જાઓ તોફાનની દિશામાં આગળ વધો નથી સુકાન એમ કહે છે કારણ કે મિત્રો કોઈ કઠિન પરિસ્થિતિ મુશ્કેલ ભરી જ્યારે પરિસ્થિતિ જીવનની અંદર સર્જાતી હોય છે અને જ્યારે વ્યક્તિ તેનો સામનો કરે છે ત્યારે એક જીવન જીવવાનો એક નવો જે રસ્તો કહેવાય નવો જે રાહ છે તેમને પ્રાપ્ત થતો હોય છે એટલા માટે શિવમંગલસિંહ સુમને કહ્યું છે કે તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક નીચે પતવાર આગળ છે કવિ શું કહે છે આજ સિંધુ ને વિશ્વ ઉગલાવે લહેરો કા યૌવન મચલા સિંધુ સિંધુ યાની કે સમુદ્ર વિષ યાની કે જહર લહેરો કા યૌવન મચલા હે લહેર યાની મોજા મિત્રો આજે શું થયો છે મિત્રો આજે સમુદ્ર છે તે ઝેર છે તે ઓકી રહ્યો છે વિષ ઉગલા છે ઝેર ઓકી રહ્યો છે એનો મતલબ શું કહેવા માંગે છે કવિ સમુદ્ર છે તે ઝેર ઓકી રહ્યો છે કેવા શું માંગે છે તો કે સમુદ્રની અંદર ખૂબ જ વિકટ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે એક પ્રકારનું તોફાન છે તે આવી રહ્યું છે અને લહેરો કા યૌવન મચલા હે મોજા પણ એટલા બધા ઉછળી રહ્યા છે કે જાણે નાવિકની જે નૌકા હોય છે તેને હમણાં જ ગળી ગઈ છે તેવું લાગી રહ્યું છે અને મોજા પણ એટલા બધા ઉછળી રહ્યા છે એવા ઉછળી રહ્યા છે કે નાવિક જે નાવ લઈને જઈ રહ્યો છે
તેના ના હોય છે હમણાં જ તને ગળી હશે આજ હૃદય મે ઓર સિંધુ મે સાથ ઉઠા હે જ્વાર આજ સિંધુ મે સિંધુ એટલે સાગર ની અંદર ઓર હૃદય મે અને હૃદય હૃદય એટલે કે મનુષ્યનું જે હૃદય છે તેની અંદર કવિ હૃદય અહીંયા હૃદય કવિ હૃદય આપણે આ રાખવાનું છે બરોબર છે સાગર અને કવિ હૃદય બંને અંદર ભરતી આવી ગઈ છે બંનેની અંદર જ્વાર આવી ગયો છે જ્વાર યાની કે સમુદ્ર મે પાણી કા બનના યા તોફાન સિંધુ યાની સમુદ્ર જ્વાર યાની સમુદ્ર મે પાણી કા બનના યા તોફાન સમુદ્ર ની અંદર પાણી કેટલો વધે ત્યારે આપણે શું કહીએ કે ભરતી આવી પાછું સમેત સમુદ્ર ની પાણી અંદર વયું છે ત્યારે આપણે ઓઢ કહીએ તો એક તો કવિના હૃદયની અંદર અને સમુદ્રની અંદર એક જાતની ભરતી છે તે આવી ગઈ છે પ્રશ્નની અંદર પૂછાય કે જ્વાર કહાં કહાં ઉઠાય તો આપકો લખના હૈ કે જ્વાર એક ઓર કવિ કે હૃદય મેં ઓર દૂસરી ઓર સમુદ્ર મેં જ્વાર ઉઠાય બે જગ્યાએ છે મિત્રો તોફાન આવી ગયા છે એક કવિના હૃદયની અંદર અને એક સમુદ્રની અંદર બંને જગ્યાએ તોફાન છે તે તોફાન છે તે શરૂ થયા છે તુફાનો કી ઓર ઘુમા દો નાવિક નીચે પતવાર અહીંયા મિત્રો સમુદ્રની અંદર ભરતી આવી રહી છે કવિના હૃદયની અંદર છે તે ભરતી આવી ગઈ છે બરોબર અને શિવ મંગળ શિવ સુમન એમ કહે છે કે તોફાનોનો સામનો કરવા માટે તે દિશામાં છે તારું સુકાન હે નાવે તારું સુકાન છે તે દિશાની અંદર વાળી દે આપણે ઈસવીસન 1888 ની અંદર છે મિત્રો એક વીજળી નામની બોટ લોકગીત છે આપણે આવે એક વીજળી નામની જે બોટ હોય છે સમુદ્રની અંદર તોફાન આવે છે મિત્રો બરોબર અને તેના કારણે તે વીજળી નામની બોટ હોય છે દરિયાની અંદર છે તે જળ સમાધિ છે તે લઈ લે છે અને તે જે બોટ હોય છે મિત્રો માંડવીથી મુંબઈ તરફ છે જતી હોય છે જેની અંદર બેઠેલા 740 જે મુસાફરો હોય છે તેનું મૃત્યુ થાય છે જ્યારે સમુદ્રની અંદર આવું કોઈ તોફાન આવતું હોય મિત્રો તો ઘણો બધો સંઘર્ષ છે તે થતો હોય છે તેના ઉપરથી લોકગીત પણ છે આપણી ગુજરાતી ભાષાની અંદર લખાઈ ગયેલું છે કે હજી કા સમતારી વીજળી રે મદદરી બેરણ થઈ શેઠ કા સમતારી વીજળી રે મદદરી બેરણ થઈ ભુજંજારની જાનો રે જુતી ભુજંજારની જાનો રે જુતી જાય છે મુંબઈ છે શેઠ તારે કા સમતારી વીજળી રે મદદરી બેરણ આજી કા સમતારી વીજળી રે મદદરીએ બેરણ થઈ તો મિત્રો વીજળી નામની બોટ જે હોય છે તે સમુદ્રની અંદર છે તે જળ સમાધિ લઈ રહે છે 740 જે મુસાફરો અંદર રાજાઓ બેઠા હોય છે જે મુંબઈ શહેરની અંદર છે પરણવા માટે જતા હોય છે તેનું પણ સાથે સાથે મૃત્યુ થાય છે ઘણી એમ કરોડ કહી શકાય એવી ઘટના છે બની ગઈ હતી તે સમયની અંદર પણ જ્યારે સમુદ્રની અંદર તોફાન આવતું હોય મિત્રો તે સમય દરમિયાન અને જીવન અહીંયા તો આપણે એ સમજાવવા માંગે છે સમુદ્રના તોફાન દ્વારા કે આપણા જીવનની અંદર કોઈ મુશ્કેલીઓ મિત્રો આવે છે તો તે સમય દરમિયાન છે આપણે તેનો સામનો છે અડીખમ ઊભા રહીને છે તે કરવો જોઈએ તો જ તેમાંથી એક નવી વસ્તુ મિત્રો આપણે શીખવા મળશે અને જીવનની અંદર છે આપણે આગળ વધશું એટલા માટે શિવમંગળ શિષ્યમાં એમ કહે છે કે તુફાનો કી ઓર ઘુમા દો નાવિક નીચે પતવાર આગળ જોઈએ કવિતાની અંદર મિત્રો લહેરો કે સ્વર મે કુછ બોલો ઇસ અંદર મે સાહસ તોરો લહર એટલે મિત્રો આપણે આમાં જોયું લહર એટલે કે મોજા સ્વર મે કુછ બોલો ઇસ અંદર મે સાહસ તોરો અંદર એટલે કે તોફાન મિત્રો સમુદ્ર છે તેનો મોજા જે હોય છે તેનો અવાજ છે વધી રહ્યો છે લહેરો કે સ્વર મે કુછ બોલો સમુદ્રના મોજા છે અવાજ છે એ વધી રહ્યો છે અને એનું જોર છે એ પણ વધી રહ્યો છે સમુદ્રનો મોજાનો અવાજ વધી રહ્યો છે તેનો જોર પણ વધી રહ્યો છે એટલા માટે કવિ એમ કહે છે કે તો અડીખમ છે આ જે વાવાઝોડું આવી રહ્યું છે મોજા ભલે વધી રહ્યા હોય તો તેની સામે છે તો અડીખમ છે એ ઊભો રહેજા અને તારામાં છે તે કેટલી હિંમત છે એ તો દેખાડી એટલા માટે આગળ શું કે કભી કભી મિલતા જીવન મે તુફાનો કા પ્યારા ક્યારે ક્યારેક જ આવું તોફાન છે એ જિંદગીની અંદર આવતું હોય છે અને ક્યારેક જ એનો એ પ્રેમ છે અહીંયા પ્રેમ શબ્દ વાપરવામાં આવ્યો છે મિત્રો સુકા પ્રેમ શબ્દ છે આ વાપરવામાં આવેલો છે
જેના જીવનનો વિકાસ તમારો હોય છે, જેના જીવન છે આગળ વધવાનું છે, એવા લોકો જે છે એના જીવનની અંદર જ છે તોફાન આવતું હોય છે. તમે જોજો કે જે સ્થિર માણસ છે, કંઈ પણ જાતનું કંઈ છે જ નહીં, બરાબર, ખાઈ પીને હોય જાય, ખાઈ પીને હોય જાય, તેનો જીવનનો વિકાસ છે ને થઈ શકતો નથી. પણ જે વ્યક્તિ આગળ વધવા માગે છે, જેનું જીવન આગળ વધવાનું છે, એના જીવનની અંદર જ મુશ્કેલી આવશે. એક દિવસ એને ખાવાનું નહીં મળે ને તો એને શોધવા જવું પડશે. જો એને તૈયાર ખાવાનું મળી જાય છે, ત્રણ ટાઈમ અને સૂતો રહે છે, બરાબર છે, તો તેનું જીવન ત્યાંનું ત્યાં સ્થિર છે, ત્યાંથી આગળ વધી શકવાનું નથી. પણ જો એક દિવસ બે દિવસ એને જમવાનું નહીં મળે અને એને જમવાનું શોધવા જવું પડશે અને તેના માટે એને કંઈક કાર્ય કરવું પડશે, કોઈની પાસે હાથ લંબાવવો પડશે, બરાબર છે, અથવા તો કંઈક કોઈક વ્યક્તિ કામ કહેશે, ભાઈ આટલું કામ કરજે તો હું તને જમવાનું આપીશ, કંઈ કામ કરશે તો એની અંદરથી એને મિત્રોને શીખવા પડશે કે આવું કંઈક આપણે કરીએ. મા બાપ જે છે તો ક્યારેક એને કોઈક એવા શબ્દો કહેશે કે મગજની અંદર પૂછી જઈશે કે આજ પછી મારે માગવું નથી, મારે કામ કરવું, કામ કરીને હું ખાઈશ, પછી કોઈની પાસે માગીશ નહીં. તો એનો વિકાસ જ્યારે થવાનો હશે ત્યારે મિત્રો એના જીવનની અંદર તોફાન આવે છે, એમને આવતું નથી. એમ અરે કભી કભી મિલતા જીવન મેં તોફાનો કા પ્યાર, ક્યારેક જ જીવનની અંદર છે આવા તોફાન આવતા હોય છે અને એનો પ્રેમ છે પ્રાપ્ત થતો હોય છે. એટલા માટે એમ કહે છે કે તું એની સામે અડીખમ ઊભો રહી જા, તેનો સામનો છે તે કર, અને તારા ધ્યેય તારું જે લક્ષ્ય છે તે તરફ છે તું આગળ વધ. અને જે ભાગ્યશાળી લોકો છે મિત્રો, તેના જીવનની અંદર જ આવા તોફાન છે એ આવતા હોય છે. એટલા માટે શિવ મંગલ સિંહ સુમન એમ કહેવા માંગે છે કે તુફાનો કી ઓર ઘુમા દો નાવિક નીચે પરત્વાર, હે નાવિક તારું જે સુકાન છે તે તોફાનની તરફ છે વાળી દે, તોફાન જે દિશામાં આવી રહ્યું છે તે દિશામાં છે, તારું સુકાન વાળી દે, તેનો સામનો કર અને હિંમતપૂર્વક છે તું આગળ વધ. આગળ પંક્તિ આપેલી છે, યહ અસીમ નિજ સીમા જાને, યહ અસીમ નિજ સીમા જાને સાગર ભી તો યહ બહ જાને. યહ અસીમ, અસીમ એટલે કે સીમાહીન, જેની કોઈ સીમા જ નથી, તેઓ સમુદ્ર. મિત્રો સમુદ્ર છે, બરાબર છે, આપણે સામાન્ય રીતે એવું કહેતા હોય કે સંસાર સાગર, સંસાર સાગર છે, એને તરવો છે તે મુશ્કેલ છે. અને આપણે એક આપણી જીવનરૂપી નાવની અંદર સવાર થઈને બેઠા છીએ અને આ જે સાગર છે તેને તરવાનો છે. સંસાર સાગર છે, સાગર કહેવામાં આવેલો છે, સાગરની અંદર છે પોતાની જીવનરૂપી નાવ લઈને આપણે નીકળી પડેલા છીએ. સમુદ્રની અંદર છે તોફાન આવે, અમુક લોભલાલચ છે આવે. મિત્રો સંસારરૂપી સાગર છે, તમે કોણ પાર કરી શકે કે જે હિંમતથી સાહસથી આત્મવિશ્વાસપૂર્વક જે પોતાની નાવને ચલાવશે મિત્રો, તે જ આ સંસારરૂપી સાગર છે તેને પાર કરી શકશે. યહ અસીમ નિજ સીમા જાને, આ સમુદ્ર અને જે તોફાન સમુદ્રની અંદર મચેલું છે મિત્રો, તે એ જે અસીમ છે એ દેખાય છે. અને સાગર ભી તો યહ બહ જાને, કવિ શિવ મંગલ સિંહ સુમન છે, સાગર ભી તો યહ બહ જાને આ પંક્તિ દ્વારા એમ કહેવા માંગે છે કે અહીંયા જે નાવિક જે છે મિત્રો, બરાબર છે, તેની એક પ્રકારની એમ કહી શકાય કે સાહસ અને સામર્થ્ય છે તેની વાત કરેલી છે. એવું કોઈ પણ તોફાન નથી કે જે મનુષ્ય છે તે પાર કરી શકે, એવો કોઈ પણ પ્રશ્ન એવો નથી કે જેનું પ્રશ્ન છે તેનું નિરાકરણ છે એ માનવી ન લાવી શકે. આગળ શું કીધું છે શ્રી મંગલ સિંહ સુમને, તો કે મિટ્ટી કે પુતલે માનવને કભી ન માની હાર, મિટ્ટી કે પુતલે માનવ. કવિ શિવ મંગલ સિંહ સુમને અહીંયા મિટ્ટી કા પુતલા, માટીમાંથી બનેલો પુતળું એવો શબ્દ છે એ મનુષ્ય માટે વાપરેલો છે. શા માટે વાપરેલો છે? કારણ કે માણસ જે છે જ્યારે જન્મ લે છે મિત્રો, તો આ માટીમાં ધરતીમાં જ છે તે પોતે જન્મ છે, તે રહે છે, તેનું પાલન પોષણ જે થાય છે મિત્રો તે ધરતી દ્વારા જ. કારણ કે ધરતીમાંથી જે કાંઈ પાક ઉગે છે તેમાંથી જ મનુષ્યનું પાલન પોષણ છે તે થતું હોય છે. અને જ્યારે મૃત્યુ માણસ પામે છે મિત્રો, ત્યારે પણ તે માટીકા ચોરા માટી મેળવી જતા હોય, બરાબર, માટીમાંથી બનેલો મનુષ્ય છે તે માટીમાં જ પાછો મળી જાય છે. એટલા માટે કવિએ અહીંયા મિટ્ટી કા પુતલા એવો શબ્દ છે તે વાપરેલો છે. મિટ્ટી કે પુતલે માનવને કભી ન માની હાર, માટીમાંથી બનેલો આ પુતળો જે છે મનુષ્ય છે
જેને ક્યારે પણ છે તે જીવનની અંદર છે તે હાર માનેલી નથી. મનુષ્ય છે તે કઈ પણ વસ્તુ છે તે કરી શકે છે. આજે કવિ શિવમંગલ સિંહ સુમન એમ કહેવા માંગે છે કે હે મનુષ્ય, હે નાવિક, તું તારી નાવ લઈ અને નીકળી પડ અને સમુદ્ર જે છે તેને પણ છે તે દેખાડી દે કે માટીનું પુતળું, માટીમાંથી બનેલું પુતળું હોવા છતાં સમુદ્ર છે તેની સામે છે હાર માનશે નહીં. અને મનુષ્ય છે ક્યારેય પણ છે તે હાર માનેલી નથી. મિત્રો, આપણને ખ્યાલ છે કે જળ, થળ બરાબર અને આકાશ, પાણીની અંદર, જમીનની અંદર અને આકાશની અંદર અત્યારે બધી જગ્યાએ પોતાને એમ કહી શકાય કે વિજય પતાકા છે તે મનુષ્ય લહેરાવેલી છે. તમે આકાશની અંદર જાઓ તોય ભલે, જમીનની અંદર જાઓ તોય ભલે, પાણીની અંદર જાઓ, દરેક જગ્યાએ મનુષ્ય પોતાનું વર્ચસ્વ છે તે જમાડાવેલું જોઈ શકાય છે. દરેક જગ્યા ઉપર મનુષ્ય છે તે અત્યારે પહોંચી ગયેલો છે. અને કોઈ પણ એવી કઠિનાઈ, કોઈ પણ મુશ્કેલી નથી કે જે પ્રશ્નનો હલ છે તે મનુષ્ય પાસે હોય નહીં. એ એક નાવિક જે છે તેના દ્વારા આપણને સમજાવવા માંગે છે કવિ શિવમંગલ સિંહ સુમન. તોફાન મૂકી ઓર ઘુમા દો નાવિકની ચપતવાર. તોફાન જે દિશામાંથી આવી રહ્યું છે એ દિશાની અંદર હે નાવિક, તમે સુકાન છે તે દિશાની અંદર છે તું વાળી દે. આગળ જે શું કહે છે, સાગર કી અપની ક્ષમતા હે પરમાજી ભી કબ થકતા હે. ક્ષમતા, ક્ષમતા યાનિ શક્તિ યા સામર્થ્ય. માસી, માસી યાનિ કે નાવિક, નાવિક હોય છે અને માજી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા મિત્રો સમુદ્ર પાસે છે તો તેના પોતાની જે મોજા છે તેની એક જાતની તાકાત છે તે રહેલી છે. પણ નાવિક પાસે તો હિંમત અને આત્મવિશ્વાસ રૂપી છે તે તાકાત છે તેની પાસે છે તે રહેલી છે. અને આ હિંમત અને આત્મવિશ્વાસને કારણે મિત્રો મનુષ્ય પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. પોતે ધારેલું હોય તે કરી શકે છે અને કોઈ પણ મુશ્કેલી હોય તો તેનો સામનો છે તે કરી શકે છે જો પોતાની અંદર હિંમત અને આત્મવિશ્વાસ હોય તો. અને આવો જે સાહસી મનુષ્ય હોય છે તે જ મનુષ્ય છે તે આગળ વધી શકે છે. જબ તક સાસો મે સ્પંદન હે ઉસકા હાથ નહીં રુકતા હે. इसके ही बल पर कर डाले सातो सागर पार, तूफानों की ओर घुमा दो नाविक नीचे पतवार. जब तक सांसों में स्पंदन है, स्पंदन यानी चेतना या धड़कन, जहां सुधी मनुष्य छे नाविक छे तेनी अंदर श्वास छे चाली रह्यो छे, जीवन छे चाली रह्यो छे, जीवंतता छे, त्यां सुधी उसका हाथ नहीं रुकता है. ત્યાં સુધી છે એ હિંમત પર, સાહસ પર છે, આત્મવિશ્વાસ પૂર્વક છે. કોઈ પણ તોફાન આવી રહ્યું છે, કોઈ પણ મુશ્કેલી આવી રહી હશે તો ત્યાં સુધી એ સામનો કરશે. એટલા માટે એમ કીધું છે જબ તક સાસો મે સ્પંદન હે ઉસકા હાથ નહીં રુકતા. તે હોડી ચલાવી રહ્યો હોય નાવિક મિત્રો તો એ તોફાન જે આવી રહ્યો છે તો તોફાનની અંદર છે તેનો જ્યાં સુધી તેની અંદર ચેતના છે ત્યાં સુધી તે હલે સંભાળીને હોડીને આગળ છે એ ગતિ કરાવશે, જીવનની અંદર આગળ વધવાની છે તે કોશિશ કરશે. ઇસકે હી બલ પર કર ડાલે સાતો સાગર પાર. અને આજ એનું જે બળ, એનું સામર્થ્ય, એની જે શક્તિ, એની જે હિંમત છે તેના બળ પર કે સહારે, તેમના સહારે છે કે કદાચ સાત સમુદ્ર હોય તો સાત સમુદ્ર છે તેને પાર છે તે કરી જશે. કવિ શિવમંગલ સિંહ સુમન આ પંક્તિઓ દ્વારા એમ કહેવા માંગે છે કે જ્યાં સુધી નાવિકનો શ્વાસ ચાલી રહ્યો છે ત્યાં તે પોતાની નૌકા જે છે તે આગળ ધપાવતો રહેશે. અને હે નાવિક, તે તારી હિંમત અને તાકાતને બળે સાતે સમુદ્ર છે તે પાર કર્યા છે, માટે પોતાની નૌકા જે છે તેને આગળ છે તે ધપાવતો રહે. અને શિવમંગલ સિંહ સુમન કહે છે કે ભાઈ હિંમત, ધૈર્ય, સાહસ, આત્મવિશ્વાસ, શક્તિ, સામર્થ્ય આ બધી વસ્તુ છે મિત્રો એ એક જીવનનું એક એમ કહેવાય જીવન બળ કહી શકાય. જેની અંદર આ જીવન બળ રહેલું છે બરાબર છે તે કોઈ પણ મુશ્કેલી છે તે આગળ, કોઈ પણ મુશ્કેલીને આ જીવનની અંદર આવશે તો તેની સામે પોતે હિંમતભેર છે તે ઊભો રહેશે અને પોતાની તાકાત છે હંમેશા માટે દેખાડતો રહેશે. અને કોઈ પણ તોફાન, કોઈ પણ જીવનમાં સંઘર્ષ આવશે તો તેની સામે પોતે ટકી રહેશે અને આગળ છે તે હંમેશા વધતો રહેશે.
એટલે શિવ મંગળ છે સુમાન છે તે આ મનુષ્યને એમ સમજાવવા માંગે છે કે જીવનની અંદર કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ આવે તો આપણે તેનો સામનો કરવો જોઈએ, હિંમત ભર અડીખમ ઊભા રહી અને તેનો સામનો છે તે કરવો જોઈએ. તેનાથી આપણે ડરી જવું ન જોઈએ, તેનાથી આપણે ભાગી જવું જોઈએ નહીં. કારણ કે જે વ્યક્તિ તેનો સામનો કરે છે તે જ જીવનની અંદર છે તે આગળ વધી શકે છે. તો મિત્રો અહીંયા તુફાન કી ઓર જે કવિતા છે બરોબર છે તે અહીંયા આપણે પૂર્ણ થાય છે. અને હવે આગળ સાતમો પાઠ જે આપેલો છે હાર કી જીત બરોબર છે તો તેનો અભ્યાસ છે મિત્રો હવે આપણે આગળના વિડીયોની અંદર છે તે કરીશું. થેન્ક યુ.